આગળ વાત કરીએ તો અમદાવાદના રામોલમાં દુકાનદારને ખુલ્લામાં લઘુ શંકાએ જવાનું ભારે પડ્યું છે. દુકાનદાર સામે ફરિયાદ કરવા માટે અભિનેત્રી મોનલ ગજ્જર પોલીસ સ્ટેશન પહોંચી હતી. અભિનેત્રીએ દુકાનદાર પર અભદ્ર વર્તનનો આરોપ લગાવ્યો છે. દુકાનદારે ખુલ્લામાં લઘુ શંકા કરતા અભિનેત્રીએ જાહેરમાં લઘુ શંકા કરવા માટે દુકાનદારને ના પાડી હતી, ત્યારે મોનલ ગજ્જરે વિરોધ નોંધાવતા મોનલ અને દુકાનદાર વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. કમલેશભાઈ પટેલ કરીને વ્યક્તિ છે, જેની સાથે કાલે એક મેં વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. એમના અગેન્સ્ટ મેં કપેલ ફરિયાદ રજીસ્ટર કરાવડાવી છે. હવે પોલીસે કીધું છે કે જરૂરી કાર્યવાહી આગળ કરશે. અને આઈ થિંક જ્યારે તમારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે તો બિંગ અ ઇન્ડિવિજ્યુઅલ આઈ ફીલ કે તમારે એને આગળ આવીને કહેવું જોઈએ, રજૂઆત કરવી જોઈએ, તો કોઈ સ્ટેપ લઈ શકાય. છેડતીની ફરિયાદ ગણાય, કારણ કે બેન જોડે ગમે જેવું અભદ્ર વર્તન કરે છે, બોલે પણ છે, બેન વિડીયો પણ આપે છે અને આવી રીતે જાહેરમાં શોચ કરવો એ પણ એક એ છે, માટે હવે એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. કઈ કઈ કલમો હેઠળ સર આની અંદર ગુનો દાખલ કર્યો છે? 356 110 મુજબ આપણે ગુનો દાખલ કર્યો છે અને તપાસ ચાલુ છે. યુનિવર્સિટી વિસ્તારમાં એક દુકાનના માલિક કે જેઓ જાહેરમાં લઘુ શંકા કરતા હતા, તેને ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ જે મોનલ ગજ્જર છે તેણે તેની સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. હું આપણે દર્શાવવા બતાવવા માંગીશ કે આ એ ઝેરોક્સની દુકાન છે કે જે ઝેરોક્સના જે સંચાલક છે તેઓએ આ હરકત કરી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો Z24 અત્યારે જે આરોપી છે, જે પોલીસની ભાષામાં જેને આરોપી કહેવાય છે, તેની પાસે પહોંચ્યું છે. કમલેશભાઈ, તમારી સામે મોનલ ગજ્જર ફરિયાદ નોંધાવવા જઈ રહી છે, શું કહેશો? કંઈ નહીં કહેવું ભાઈ બેન, તમે બરાબર કે જે કરવું કરવા દો. પોલીસને તપાસમાં સહાય આપશો? હા, એ તો આવશે, કાયદાકીય હોય તો કાયદાને માન આપવાનું જ છે ને. તમારી જે રજૂઆત છે તે એવી છે કે કોમ્પ્લેક્સમાં જે બાથરૂમ છે તે અત્યારે બનાવવાનું કામ ચાલી રહ્યું છે, તેના કારણે જે તમે જાહેરમાં લઘુ શંકા કરી રહ્યા હતા. જે કોમ્પ્લેક્સના અન્ય લોકો છે તે લોકોનું પણ એવું કહેવું છે કે આ જે બેને કર્યું તે ખોટું છે, તમારું શું માનવું છે? એ તો વ્યવસ્થિત, બધા જે કેસ એ જ સાથે હોય ને, સાચું હોય ને, હું એકલો સાચું હોય એવું કોઈ જરૂરી નથી, બધા કોમ્પ્લેક્સ વાળા જે કહેતા હોય સાચું જ કહેતા હોય. મતલબ તમે માનો છો કે તમે ભૂલ કરી છે અને જે મહિલા છે તેની સાથે બીભત્સ વાત કરી, પછી તો કોઈ પણ જગ્યાએ સગવડ ના મળે તો શું કરવાનું? અગવડ હતી એટલે અમે ઉપયોગ કર્યો છે ને, સગવડ હોય તો કોઈ ઉપયોગ કરે જ નહીં કોઈ વસ્તુનો. તમે એવું માનો છો કે તમે બીભત્સ ભાષામાં વાત કરી છે તે ખોટું છે? સાંભળવું હતું તો પછી સંભળાવ્યું, અમે અમને કોઈ રસ નહોતો, અમને બીભત્સ વાત કરવાનો કોઈ અમને રસ જ નહોતો, એને સામેથી સાંભળવું હતું. બે વખત એને કીધું મને કે બોલો બોલો બોલો, બોલ્યા. મતલબ કે તમારું કહેવાનું એવું થાય છે કે તમે સાદી ભાષામાં વાત કરતા હતા પણ આ જે મહિલા છે તેમણે તમને ઉશ્કેર્યા અને તમે ઉશ્કેરાઈ ગયા અને બાદમાં તમે બીભત્સ શબ્દનો ઉપયોગ કર્યો? બીભત્સ નહીં, એને કીધું મને તમે શું ફરીથી બોલો ફરીથી બોલો, એટલે નથી સમજતી, મેં સમજાવ્યું એને ગુજરાતી લેંગ્વેજમાં સમજાવ્યું. તો આ હતા કમલેશ પટેલ કે જેઓની પર આરોપ છે કે તેમણે જે ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ છે મોનલ ગજ્જર તેમની સાથે તેમણે બીભત્સ ભાષામાં વાત કરી હતી, પરંતુ આ જે ભાઈ છે કમલેશભાઈ તેમનું કહેવું એવું છે કે આ જે ફિલ્મ એક્ટ્રેસ હતી તેની સાથે તેમણે પહેલાં સારી ભાષામાં વાત કરી હતી, સાદી ભાષામાં વાત કરી હતી, પરંતુ જ્યારે આ મોનલ ગજ્જર છે તેમણે વધારે ઉશ્કેરાયા અને ત્યારબાદ આ જે કમલેશભાઈ છે તેમણે બીભત્સ ભાષામાં વાત કરી હતી. આગામી દિવસમાં હવે પોલીસ પણ તપાસ કરશે અને કમલેશભાઈ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કેમેરા પર્સન રવિ સિંહ સાથે અરમેશ શુકડિયા.